અત્યારે બહુ ફ્રેન્કલી કહું પેરેન્ટ્સ, તમે કોઈ હા ન પાડતા, લગભગ લગભગ મા બાપો પોતાના સંતાનોથી ડરે છે. અત્યારના પેરેન્ટ્સ બે પ્રકારના છે, ઓવર કેરફુલ હોય અને કાં સદંતર નિર્લિપ્ત હોય. પણ ઓવર કેરફુલ તો બહુ હોય. તમે કોઈ દિવસ મીઠું ની રેકડી લઈને નીકળનારા માણસને એમ નહીં કહો કે આ મીઠું વેચવા જેવું નથી, અથવા તો મીઠાનું રાડ આવી રીતે પાડજે. તમે શાકભાજી વાળાને નહીં કહો, પણ તમે શિક્ષકને આવીને કહેશો કે આમ તમારે ભણાવવું જોઈએ. એ તો સારું છે કે શિક્ષક મારા જેટલો સમજુ થઈને બહાર નથી આવ્યો, નહીતર બહાર આવ્યો હોય તો હું પૂછું કે દોસ્ત તમને કેટલો અનુભવ, આવતો રે કાલે ક્લાસ મળે. તમારાથી એક નથી સચવાતો, હું તો 40 સાચવું છું, 40. હું તો સમગ્ર શિક્ષક સમાજની તરફેણમાં આ વાત કરું છું, એમાં નચિકેતા સાથે મારે કોઈ સંબંધ નથી. પણ ગઈકાલે વાત એવી હતી કે આપણી ચિંતા આપણે કરવી પડતી. મને ભાઈશ્રી યાદ છે, સાંઈરામે વચ્ચે વાત કરી એટલે મને સ્ટ્રાઇક થયું. એ સમય એવો હતો, આપણે સૌ, હું કઈ તમારાથી બહુ મોટો નથી, મને બરાબર યાદ છે કે અમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યા હતા, અને મહેમાને વાત વાતમાં મારા પિતાશ્રીને પૂછ્યું કે બાબો કેટલામાં ધોરણમાં ભણે છે, અને એમણે વિચાર કરીને કીધું 5મા ધોરણમાં. હવે હું સામે હતો ને મારાથી સહ્યું ન ગયું, કારણ કે હું 7મામાં ભણતો હતો. હવે એ સમય એવો નહોતો કે આપણે કહી દઈએ ડેડ વોટ ડુ યુ નો, યુ નો આઈ એમ ઇન 7th, હાય હાવ આર યુ, એમ ન બોલાય. એટલે માન ડરતા ડરતા પપ્પાની પાછળ જઈને ધીમેથી કહ્યું હું 7મામાં ભણું છું. એટલે એને કીધું એ બધું એક જ કહેવાય, તારું કામ કર. મને એ દિવસ યાદ છે ભાઈશ્રી, આખા આપણા જીવનના 2 વર્ષ આપણા બાપુજી ગપચાવી જતા હતા તોય આપણે બોલી શકતા નહોતા. અત્યારે શું હાલત છે જુઓ, અત્યારે બહુ ફ્રેન્કલી કહું પેરેન્ટ્સ, તમે કોઈ હા ન પાડતા, લગભગ લગભગ મા બાપો પોતાના સંતાનોથી ડરે છે. એમાં જેને 2 દીકરીઓ છે ને એ તો બહુ ડરપોક છે સાહેબ. હું તો કાઉન્સેલિંગ સેન્ટર ચલાવું છું, મારી પાસે હવે કેટલાય કેસ આવે છે. 4th-5th ધોરણના બાળકના મા બાપ છે ને એ ડરે છે, સર કઈ કરી બેસશે તો. આ ભાઈ મને ને તમને સતાવે છે, અને એટલા માટે આપણે ફિયર ઓરિએન્ટેડ સમાજ ઉભો કરી રહ્યા છીએ. શિક્ષણ એ છે કે જેમાં ફિયર જતો રહેવો જોઈએ. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું મેન મેકિંગ એજ્યુકેશન, માનવનું ઘડતર કરે તે શિક્ષણ. અત્યારે કેવો માનવ તો ઘડતર થાય છે. મને બરાબર યાદ છે સાંઈરામ કે એ દિવસો હતા કે જ્યારે સ્કૂલની અંદર આ મનીષ અહીંયા બેઠા છે, અમને એક ખરી કમાઈ નામનો પ્રોજેક્ટ આવતો જે સ્કાઉટમાં હતો, અને એ ખરી કમાઈ જે સ્કાઉટમાં હોય એને 1 અઠવાડિયું કે 10 દિવસ એક કાર્ડ આપવામાં આવે, અને તમે ન ઓળખતા હો એને ઘરે તમારે જવાનું, અને ઘરે જઈને તમારે એને કહેવાનું કે હું સ્કાઉટમાંથી આવું છું, આ સ્કૂલમાંથી આવું છું, ખરી કમાઈ અમારો પ્રોજેક્ટનું નામ છે, તમે મને કોઈ કામ સોંપો એ કામ અમે કરી દેશું. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે ઘણા આપણી પાસે સ્કૂટર સાફ કરાવે, ઘણા હું નાનકડો હતો ત્યારે આવો જતો એટલે આપણી પાસે કચરા પોતા કરાવી નાખે, માળી આખંગ કરાવી નાખે, એ બધું આપણે હસતા હસતા કરવાનું, અને પછી એ કાર્ડની અંદર 5 રૂપિયા કે 8 રૂપિયા એવું લખી આપે, એ ખરી કમાઈનો આપણો ફાળો થતો હતો. મનીષભાઈ આ ખરી કમાઈ ક્યાં ક્યાં છે? ખરી કમાઈ કરો શ્રમ ક્યાં? હું તો મારી શેરીની અંદર એવા મા બાપને જોઉં છું કે જેની 8મા ધોરણની છોકરીનું દફતર માં અથવા બાપ પોતે ઉપાડીને શેરીના નાકા સુધી જાય સ્કૂલ બેગમાં, સ્કૂલ બસમાં મૂકવા માટે. અને પ્રશ્નો કેવા સર્જાય છે એનું પણ તમને ધ્યાન દોરું મિત્રો. એ જેવું બાળક બસમાં ચડે ત્યારે આપણે જે પશ્ચિમી સંસ્કૃતિમાંથી શીખી રહ્યા છીએ, કારણ કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી શીખવા જેવું કંઈ શીખતા નથી, ન શીખવાનું બધું જ શીખી રહ્યા છે. મારા શેરીને નાકે હું જોઉં છું કે માં એના સંતાનને જે 3રા-4થા ધોરણમાં ભણતું એવડા સંતાનને
આમ કરીને એને ફ્લાઇંગ કિસ આપે છે, લવ યુ બેટા કહે છે. હવે એ બાળકને ખબર નથી કે એને આ શું કહ્યું. એ ભેગું લઈને જાય છે અને સ્કૂલે જઈને કોઈને એ ફ્લાઇંગ કિસ પાસ ઓન કરી દે છે. આ રાજકોટની સંસ્થામાં ટીચર્સ દ્વારા આવેલો એક મોટો પ્રશ્ન છે કે સર, અમારા સ્ટુડન્ટ્સ એકબીજાને લવ યુ કહી દે છે, શું કરવું? મેં કીધું તપાસ કરો, એના મમ્મી પણ એને લવ યુ કહેતા હશે. એને એટલું જ શીખવવાની જરૂર, ન કહેવાય એમ નહીં કહેશો. એને કહેજો કે બેટા લવ યુ બધાને કહેવાય, તમે વૃક્ષને પણ લવ યુ કહી શકો અને તમે ચકલીને પણ લવ યુ કહી શકો, વ્યાપક સૃષ્ટિને લવ યુ કહી શકો, એટલું તમે શીખવી દો તો પછી એનું એક ઉપર ધ્યાન ચોટી નહીં જાય.